મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવું એક પ્રકરણ કરીએ છીએ જેનું નામ છે પ્રકરણ નંબર 15 કેટલીક કુદરતી ઘટનાઓ હવે આવી કેટલીક કુદરતી ઘટનાઓ વિશે તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો જેવી રીતે પવન વાવાઝોડું અને ચક્રવાત પવન વાવાઝોડું અને ચક્રવાત આ ત્રણેય વસ્તુ છે પવનની ગતિ છે ત્રણેય શબ્દો જુદા જુદા છે પણ પવનની જ ગતિ છે પવન છે જ્યારે પવનની ગતિ એટલે કે ઝડપ તમે સાયકલ લઈને જાઓ છો સાયકલ ચલાવો છો ત્યારે ઘણી વખત તમે સ્પીડમાં સાયકલ ચલાવો છો ક્યારેક ક્યારેક ધીમે ધીમે સાયકલ ચલાવો છો તો જ્યારે સ્પીડમાં સાયકલ ચલાવો છો ત્યારે તમારી ઝડપ વધારે હોય છે એટલે કે તમારી ગતિ કરવાની ક્ષમતા ત્યાં વધારે છે અને ધીમે ધીમે સાયકલ ચલાવો છો ત્યારે તમારી ઝડપ ઓછી છે એટલે કે ત્યાં તમારે બળ ઓછું લગાડવું પડે છે તો એવી રીતે પવન વાવાઝોડું અને ચક્રવાત આ ત્રણેયમાં પવનની ઝડપ છે જુદી જુદી છે દાખલા તરીકે આપણે ક્યારેક ચોમાસાની સિઝનની અંદર પર્વત ઉપર ક્યાંક હિલ સ્ટેશનો ઉપર ગયા હોય ત્યારે ત્યાં ધીમો ધીમો પવન આવે છે જેને શબ્દ પવન વાપરીએ છીએ હવા બહુ મસ્ત સરસ હવા આવે છે પણ એ થોડીક સ્પીડમાં હોય એટલે કે થોડીક ઝડપ એની વધારે હોય ત્યારે આપણે એનું પવન કહીએ છીએ કે મંદ મંદ હવા વહી રહી છે એકદમ ધીમે ધીમે હવા આવે પણ ક્યારેક એની ઝડપ વધારે હોય ત્યારે આપણો શબ્દ તરફ ફરી જાય છે ઓટોમેટિક પવન બરાબર અને ચોમાસાની સિઝનમાં પવન જ્યારે વધારે થોડો હોય અને એ પવન વધારે હોવાને કારણે સાથે સાથે વરસાદના ટીપા પણ આપણને વાગતા હોય છે ત્યારે આપણે કહીએ છીએ કે વાવાઝોડું જેવું લાગે છે બરાબર એ વખતે પવનની ઝડપ લગભગ 50-60 કિલોમીટર પ્રતિ કલાક હોય છે અને ચક્રવાત ચક્રવાતની અંદર પવન છે એકદમ આપણે કેમ ચક્રોળમાં બેઠા હોઈએ ગોળ ગોળ ફરતા હોઈએ એમ ચક્રવાતની અંદર પવન છે એક જ જગ્યાએ સ્થિર એક જ કેન્દ્ર વસ્તુને કેન્દ્રમાં રાખીને ગોળ ગોળ ફર્યા કરે એ ફરતું ફરતું પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું તો એને આપણે ચક્રવાત તરીકે ઓળખીએ છીએ એટલે એક જ જગ્યાએ ફરે છે એક જ કોઈ એક વસ્તુને કેન્દ્રમાં રાખીને ગોળ ગોળ તો અહીંયા પવન વાવાઝોડું અને ચક્રવાત મૂળભૂત રીતે તો પવનની જુદી જુદી ઝડપ છે હવે આ બધી ઝડપોના આપણે અનુભવ કરી આગળના ધોરણમાં ભણી ચૂક્યા છે કેમ કે આ બધી કુદરતી ઘટનાઓ છે આ કુદરતી ઘટનાઓ છે ક્યારેક ક્યારેક માનવ જીવનને નુકસાન પણ પહોંચાડે છે દાખલા તરીકે ચક્રવાત અને વાવાઝોડું છે તો હવે 50-60 કિલોમીટરની ઝડપે કોઈ વાવાઝોડું પવન આવતો હોય તો એની સાથે ઘણી બધી વસ્તુઓને તોડી ફોડી નાખે છે લઈ જાય છે ઉડાડી દે છે કારણ કે ચક્રવાત તો છે તો પોતાની અંદર આખે આખા મકાનને સમાવી કારણ કે ચક્રવાત છે ને એ હકીકતમાં એક કાગળનું ભૂગોળું તમે બનાવો ભૂગોળાની વચ્ચે જે જગ્યા ખાલી છે એવી રીતે આપણું ચક્રવાત ફરતું એના વચ્ચેના ભાગોમાં એ કોઈ પણ વસ્તુ અને પછી પ્રાણી હોય આખી આખી ભેંસને ઉપાડીને હાથીને ઉપાડીને આખી કાર ઉપાડીને મકાન ઉપાડીને બરાબર આવું એક પિક્ચર છે એ પિક્ચરનું નામ મને યાદ નથી હા વોલ્કેનો કેવું કંઈક નામ છે ઇંગ્લિશ પિક્ચર છે જો તમારા ધ્યાનમાં કંઈ આવે તો તમે જોઈ શકો છો તો એ આખી આખી વસ્તુને પોતાનામાં સમાવી અને પછી ધીરે ધીરે એ પવનની સાથે ફેરવી અને દૂર સુધી એને ફેંકેલી છે કારણ કે પોતાની પાસે કોઈ ન રાખે કુદરતનો એક નિયમ છે કે ક્યારેય પોતાની પાસે કોઈ વસ્તુ રાખતી નથી હંમેશા રાખી છે દાખલા તરીકે દરિયાની અંદર તમે કોઈ પણ વસ્તુને ફેંકો તો દરિયો છે એને મોજા દ્વારા ધકેલી ધકેલી કિનારે કાઢી નાખે બરાબર તો અહીંયા વાવાઝોડું પવન અને ચક્રવાત છે એ માનવ જીવનને અને સંપત્તિને ખૂબ જ નુકસાન આ પ્રકરણની અંદર આવી જ કુદરતી ઘટનાઓ છે વીજળી અને ભૂકંપ વિશે કારણ કે આપણે જોઈએ છીએ કે ચોમાસામાં વીજળીના ઝબકારા થાય જેની વખત ઘણી વખત આપણે એ ઝબકારા જોઈએ છીએ પણ ઝબકારા જોયા પછી જે અવાજ આવે છે ને એ અવાજથી આપણે બેસીએ છીએ કારણ કે અવાજ ઘણો બધો બીક લાગે છે તો અત્યાર સુધીના આગળના ધોરણની અંદર તમે પવન વાવાઝોડું અને ચક્રવાત વિશેની માહિતી મેળવી દીધી હવે આ ચેપ્ટરની અંદર આપણે વીજળી વિશે હવે વીજળી એટલે શું ઘણી વખત તમે જોયું હશે કે ચોમાસાની સિઝનની અંદર થાંભલાઓ બનતા હોય થાંભલાઓ બનતા હોય સાથે સાથે એની સાથે જોડેલા વાયરો પણ બનતા હોય આ વાયરો બનતા હોય ત્યારે એક વાયર બીજા વાયર સાથે અથડાય ત્યારે તમે ત્રણ ખાસ જોયા હશો અથવા તો ઘણી વખત તમે જોયું છે કે થાંભલા ઉપર કોઈ પક્ષી બેઠું હોય અથવા તો થાંભલા સાથે કોઈ ગાય આમ પોતાનું માથું ઘસતી હોય કે પોતાનું શરીર ઘસતી હોય ત્યારે પણ વાયર બનતા એ વાયર બનતા ત્યારે એક વાયર બીજા વાયર સાથે અડે ત્યારે એમાંથી ત્રણ ખાસ જતા હોય છે બરાબર એ જ રીતે જ્યારે પવન ફૂંકાવાને કારણે પણ વાયરો હલતા હોય જોરથી પવન ફૂંકાતો હોય થાંભલા હલતા હોય થાંભલા હલે એટલે વાયરો હલે
વાયરો એટલે એક વાયર બીજા વાયર સાથે અથડાય ત્યારે પણ તમે ધમકા જોયા છે. એ ઉપરાંત આપણા ઘરની અંદર કોઈ પ્લગ છે તો પ્લગની અંદર કોઈ વાયર ઢીલો છે અથવા તો બે વાયરના છેડા એવી રીતે છે કે સેજ અડ્યા તમે જેવું આમ પ્લગમાં કોઈ પિન નાખો ને એટલે તમે વાયર એકબીજા અડે એટલે સ્પાર્ક ધમકો સ્પાર્ક એટલે તળો. તો એવા ધમકા તમે જોયા છે. તો આવો જ ધમકો છે એ સોકેટની અંદર પણ પ્લગ ઢીલા હોય ત્યારે એવા ધમકા જોવા મળે. તેવી જ રીતે વીજળી પણ એક મોટા પાયે થતો કુદરતી રીતે થતો ધમકો છે. ચોમાસાની અંદર આપણે જોઈએ છીએ વીજળી, તો વીજળી તમે જોજો કે જેવી રીતે પ્લગની અંદર તમે પિન ભરાવો ને ધમકો થાય એક નાનો એવો ધમકો, એવી જ રીતે ચોમાસાની સિઝનની અંદર પણ એક ધમકો થતો હોય છે. તો આ ધમકો એ કુદરતી રીતે થતી ઘટના છે. ધમકો હકીકતમાં શું છે? કુદરતી રીતે થતી પણ એ વીજળીનો ધમકા છે જે મોટા પાયે જ્યારે ઘરમાં પ્લગની અંદર કે સોકેટની અંદર કોઈ પિન તમે ભરાવો અને એની અંદર જ્યારે બે વાયર એકબીજાને સ્પર્શ કરે ત્યારે થતો ધમકો છે એ નાના. પણ હા, એનાથી બચવું જરૂરી છે કારણ કે ધમકો જો આપણને લાગી ગયો તો શોર્ટ લાગી શકે તો આપણે ઘણું ક્યારેક નુકસાન પણ થઈ જતું હોય છે અથવા ક્યારેક ક્યારેક મશીનનો મૃત્યુ પણ થઈ જતું હોય છે. એટલે એનાથી હંમેશા સાવચેતી રાખવી અને ઘીના હાથે ક્યારેય વીજળીના સાધનોનો ઉપયોગ કરવો, હંમેશા હાથને ખોરાક કરે સ્વચ્છ કરે અને પછી જ વીજળીના સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. એટલે આ રીતે વીજળીના ચમકારા છે એ કુદરતી રીતે થતો જ એક ધમકો છે. પ્રાચીન સમયની અંદર જ્યારે વીજળી વિશેનું જ્ઞાન અત્યારે તો આપણી પાસે વીજળી વિશેનું જ્ઞાન ઘણું બધું છે એટલે વીજળીથી આપણે ડરતા નથી કારણ કે આપણને ખબર છે કે વીજળી છે એ હકીકતમાં શું છે? એક ચમકારો છે. જેવી રીતે આપણે ઘરની અંદર ચમકારો પ્લગની અંદર સોકેટ પિન નાખીએ થતો હોય એવી રીતે છે. પણ જો એ વાયરમેનને બોલાવી અને એ વસ્તુને વ્યવસ્થિત રીતે ફિટ કરી દેવામાં આવે તો ક્યારેય આપણે ડર લાગતો કારણ કે પિન ચીક નાખીએ ત્યારે શોર્ટ સર્કિટ થતું નથી કારણ કે બંને વાયર છૂટા છે. તો વાયર આવું હોય ત્યારે વાયરમેનને બોલાવી અને એ વસ્તુ સરખી કરી શકાય. એટલે વીજળી પણ એક મોટો જ મોટા પાયે થતો વીજળીનો ધમકો છે. પ્રાચીન સમયમાં વીજળીનું કારણ સમજી શકતા નહોતા માટે તેમાંથી લોકો ડરતા તેને ઈશ્વરનો પ્રકોપ થાય. પ્રાચીન સમયમાં કે જ્યારે વીજળીની શોધ નથી થઈ લોકો દીવાઓ કરીને પોતાનું જીવન રાત્રે પસાર કરતા અથવા તો લાકડા સળગાવીને એના અગ્નિની મદદથી જવાળ કરતા અને પોતે જીવન જીવતા. એ સમયની અંદર લોકો જ્યારે વીજળી થતી ત્યારે એ વીજળી વિશેનું જ્ઞાન લોકો પાસે વીજળી વિશેનું જ્ઞાન લોકો પાસે નહોતું. પરિણામે જ્યારે ચોમાસાની સિઝનની અંદર વીજળી થતી ત્યારે લોકો એને ઈશ્વર એટલે કે ભગવાનનો પ્રકોપ માનતા એટલે કે ભગવાન આપણે બધાની ઉપર ખીચાણા છે એટલે કે આપણાથી કંઈક ભગવાનનું નુકસાન થઈ ગયું છે માટે એ વખતે લોકો ભગવાનનો પ્રકોપ માનતા ભગવાનને પ્રાર્થના કરતા. હકીકતમાં તો કુદરતી ઘટના છે. કુદરતી ઘટનામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે વરસાદની મદદથી આપણને પાણી મળે છે, સજીવોને પાણી મળે છે અને જીવન મળે છે કારણ કે પાણી છે એ દરેક સજીવની પાસેની જરૂરિયાત છે. એટલે આ રીતે વીજળી થવાનું કારણ એ હકીકતમાં તો શું છે કે કોઈ એક વસ્તુ પર બધો વીજભાર એકઠો થવો. વીજળી થવાનું મુખ્ય કારણ શું છે કે કોઈ એક વસ્તુ પર આખો વીજભાર છે એકઠો થાય છે. આ વીજભાર એકઠો થવાને કારણે તણખા થાય છે, ચમકાર થાય છે. એટલે વીજળીથી ડરવાનું કોઈ કારણ નથી પણ વીજ ચમકારથી બચવા માટે એટલે કે આજે વીજળીના ચમકાર થાય છે પ્લગની અંદર જે ચમકાર થાય છે એનાથી કોઈ ડરવાનું કારણ નથી પણ એનાથી બચવાનું અથવા તો એનાથી સાવચેતી કેવી રીતે રાખી શકાય એના માટેના પગલાં ખાસ લેવું જોઈએ. દાખલા તરીકે અત્યારે છે તો તમારા ઘરની અંદર કે તમે સોકેટની અંદર પિન ભરાવો અને પિન ભરાવતી વખતે ક્યારેક તણખા થાય તો તરત જ મમ્મી કે પપ્પાને જાણ કરી વાયરમેનને બોલાવીને તણખા બંધ થાય એવી પ્રવૃત્તિ આપણે કરી શકાય જેથી કરીને ભવિષ્યમાં ક્યારેક કોઈને નુકસાન. એ ઉપરાંત થાંભલાની અંદર વાયરો લટકતા હોય ત્યારે પણ તમે જીવીની અંદર ફરિયાદ કરી લો કોઈ વાયરો સેમ ટાઈટ બાંધે તો જેથી કરીને એ થાંભલો હલતો હોય તો વાયર જોકે લગભગ એ તે વાયરમેનનું કામ કરતા જ હોય છે કે જેથી કરીને થાંભલો હલે તો પણ વાયર એકબીજા સાથે ભેગા નથી. એટલે બધી કંઈક આપણી પ્રાથમિક જરૂરિયાતો છે તથા થોડીક સમજૂતીની પણ જરૂરિયાત છે કારણ કે ખોટે ખોટા ફોન કરીને વીજળી જીવીઓને બોલાવી લઈએ તો આપણા ઘરમાં પાછું ઉભી લાગે. એટલે આવી બધી પ્રવૃત્તિઓ કરતાં પહેલાં વડીલોની સલાહ સૂચન લઈને આગળ વધવું જોઈએ. હવે તણખા વિશેનું ગ્રીકોનું જ્ઞાન કેવું હતું?
ક્ષેત્રે દળખા વિશે જે કહ્યું આમ તો મોટાભાગની શોધો છે ને એ આપણી ચોપડીમાં એવું છે કે બહારના વિદેશના લોકોએ શોધ કરી દીને આપણે એ ભણીએ છીએ. હકીકતમાં આપણું આયુર્વેદિક શાસ્ત્ર અને આપણું જે શાસ્ત્ર છે આ શાસ્ત્રોમાં આ બધા ચમકારો કે આ બધી ઘટનાઓ વિશેની માહિતીઓ ઘણી બધી છે, પણ મૂળભૂત રીતે તો એ બધી સંસ્કૃત ભાષાઓમાં છે જેના વિશે આપણું પાછું સંસ્કૃતમાં ઓછું શીખીએ છીએ એટલે આપણે ઓછું સમજી શકીએ. જોકે હજી સંસ્કૃત શીખવું હોય તો શીખી શકાય છે, ઘણા લોકો સંસ્કૃત સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે શીખે છે અને સંસ્કૃતના આપણા ગ્રંથો વાંચી અને એમાંથી ખૂબ જ સારું જીવન પણ જીવી શકાય. એટલે ઈસવીસન પૂર્વે 600 પહેલાં ગ્રીકમાં લોકો જાણતા હતા કે અંબર અને ફળને એક સાથે ઘસવાથી અથવા તો વાળ જેવા હલકા પદાર્થોને એ પોતાની તરફ આકર્ષે છે. જ્યારે અંબર નામનું એક હોય છે અને ફળ એટલે કે રૂવાટી, આ રૂવાટી અને અંબરને એકબીજા સાથે ઘસવામાં આવે ત્યારે અંબર ઉપર વિજભાર પ્રસાર થાય છે અને તે વાળ જેવા હલકા પદાર્થોને પોતાની તરફ આકર્ષી શકે છે. આવું ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલાં ગ્રીકના લોકો જાણતા હતા, આ એની લોકો પાસે જ્ઞાન હતું. એટલે ઊન કે પોલીથીન કપડાં કે અંધારામાં તમે ઉતારો, ઊન કે પોલીથીનના કપડાં જ્યારે તમે પહેરો અને જ્યારે તમે અંધારામાં એનો ઉતાર ઉતારો કે કોઈ શર્ટ પહેર્યો છે કોઈ છોકરાએ અને છોકરાએ ઊનનો કે પોલીથીનનો શર્ટ પહેર્યો છે બરાબર, એને અંધારા ઓળાવી તો ઉતારવાનું કહીએ ત્યારે ઊન કે પોલીથીનનું પહેરેલું કપડું છે જ્યારે ઉતારવામાં આવે ત્યારે રૂવાટી એની સાથે આકર્ષાય છે અને રૂવાટી જ્યારે એની સાથે આકર્ષાય છે ત્યારે તે રૂવાટી ઊભી થઈ જાય છે અને પરિણામે તણખા દેખાય છે, એકદમ સૂક્ષ્મ પાયા ઉપર તણખા દેખાય અને તડ એવો અવાજ આવે છે. તો આ છે એ જ્યારે પોલિએસ્ટર કે ઊનનું કપડું જ્યારે આપણે પહેરીએ છીએ ત્યારે એની ઉપર આપણા એની ઉપર વીજભાર જમા થાય છે. એ વીજભાર છે એ આપણે હકીકતમાં તો જમીન ઉપર ઉભા હોઈએ એટલે આપણો જમીન ઉપર ઉભા હોઈએ એટલે ત્યારે કપડાની અંદર એકઠો થયેલો વીજભાર અને જમીનનો આપણો સંપર્કનો વીજભાર એટલે કે આપણા શરીરનો વીજભાર છે એ બંને વિરુદ્ધ થઈ જાય છે અને વિરુદ્ધ થવાને કારણે એ બંને વચ્ચે આકર્ષણ થાય છે. બંને વચ્ચે જ્યારે આકર્ષણ થાય ત્યારે એમાંથી જીવનો એવો તણખો ઉત્પન્ન થાય છે અને એ તણખો ઉત્પન્ન થવાને કારણે એમાંથી તળતળ અવાજ આવે. આવું અત્યારે પણ તમારી સાથે થતું હશે, ઘણી વખત તમે જ્યારે પ્લાસ્ટિકની ચેર ઉપર થોડોક સમય સુધી લેશો તો પ્લાસ્ટિકની ચેર સાથે અને પછી ઊભા થઈને જમીન ઉપર ચાલીને કોઈ વસ્તુને તમે અડવા જશો ને ત્યારે કોઈ ઊનની વસ્તુ અથવા તો કોઈ લોખંડની વસ્તુને તમે અડવા જશો ને ત્યારે તમને શોર્ટ લાગશે એવો થોડો અનુભવ થશે. એનાથી કોઈ શરીરને નુકસાન થાય પણ આપણે વેચીએ છીએ ભાઈ આવું શું કામ, તો આવું થવાનું કારણ એટલું જ કે જ્યારે આપણે પ્લાસ્ટિકની ચેર ઉપર બેસીએ છીએ ત્યારે પ્લાસ્ટિકની ચેર અને આપણા શરીર વચ્ચેનો વીજભાર ઉત્પન્ન થાય છે. એ વીજભાર આપણા શરીરમાં જમા થઈ જાય છે અને એ વીજભાર આપણા શરીરમાં જમા થાય પરિણામે પછી આપણે જ્યારે પ્લાસ્ટિકની ખુરશી ઉપરથી ઊભા થઈને ચાલતા ચાલતા કોઈ લોખંડની વસ્તુનો સ્પર્શ કરીએ છીએ ત્યારે લોખંડની વસ્તુ અને આપણા શરીર વચ્ચે વિરુદ્ધ વીજભાર હોવાને કારણે એ તણખો ત્યાં ચાલે છે અને આપણને તરત શોર્ટ લાગે છે એવો આપણને અનુભવ થાય છે. આવો અનુભવ પણ તમે કર્યો છે. એ ઉપરાંત નાનપણની ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ જેમ કે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસવામાં આવે તો પ્લાસ્ટિકની રિફિલ ઉપર વીજભાર જોવા મળે છે. એ જ રીતે પ્લાસ્ટિકના કાંસકાને વાળ સાથે ઘસવામાં આવે ત્યારે પણ પ્લાસ્ટિકના કાંસકા ઉપર વીજભાર થાય છે. આવું એક વૈજ્ઞાનિક 1752માં બેન્ઝામિન ફ્રેન્કલિન નામનો એક અમેરિકન વૈજ્ઞાનિક થઈ ગયો. આ અમેરિકન વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વીજળી અને કપડામાંથી થતા તણખા એ સમાન ઘટના છે. એટલે કે જ્યારે વીજળી થવાની તણખાની ઘટના છે એટલે કે વીજળીમાં જે તણખા થાય છે અને જ્યારે આપણે કપડાં પહેરે છે અને એ કપડાં દ્વારા ઉત્પન્ન થતો વીજભાર છે એ વીજભાર બંને એક સમાન ઘટના છે, એક સરખી ઘટના છે, એમાં કોઈ ફેરફાર નથી. એટલે આ બધી પ્રવૃત્તિઓ છે, આ બધી જ પ્રવૃત્તિઓ ઉપર અવકાશમાં થતી હોય ચોમાસાની સિઝનમાં પણ એ મોટા પાયા ઉપર થતી હોય છે. પણ એની વીજળી છે આપણને વધારે લાગે અને એ વીજળી ખરેખર જ્યારે કોઈની ઉપર પડે છે ત્યારે એનું કારણ કે એની અંદરનો વીજભાર ઘણો બધો વધારે હોય અને જ્યારે એ વીજળીનો ચમકારો થઈ જાય છે ને પછી જે એનો અવાજ આવે ગડગડાટ એનાથી આપણે એટલા માટે વીજીએ છીએ કારણ કે મોટા પાયા ઉપર મોટા જથ્થા ઉપર એકઠો થતો વીજભાર છે. આવી નાની નાની પ્રવૃત્તિ આપણે જોઈ શકાય કે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન બેગ ઉપર ઘસવામાં આવે અથવા તો પ્લાસ્ટિકના કાંસકાને તમે વાળ સાથે ઘસી અને ઝીણા ઝીણા કાગળના ટુકડા પાસે લઈ જાઓ તો એ કાગળના ટુકડાને કાંસકો આકર્ષી લે છે પોતાની તરફ.
એટલે આવી રીતે રિફિલ કે પ્લાસ્ટિકને વીજભારિત કરવાની ઘટનામાં પોલિથીન અથવા તો વાળ પણ વીજભારિત થતા હોય છે. ત્યારે ફરી પાછું તમે જો કાંસકાને વાળ પાસે લઈ જાઓ તો સહેજ વાળ પાસે લઈ જાઓ તો વાળ તમારા આખા ઉપર થઈ જશે, કારણ કે એને પોતાની તરફ આકર્ષી લે છે. આ બધી ઘટનાઓ છે, આ બધી ઘટનાઓની અંદર જે પ્લાસ્ટિકને રિફિલ છે અને પ્લાસ્ટિકનો કાંસકો છે એ હકીકતમાં તો વીજભારિત પદાર્થો તરીકે એમને ઓળખવામાં આવે છે. કારણ કે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન બેગ સાથે ઘસવામાં આવે છે અને પ્લાસ્ટિકના કાંસકાને વાળ સાથે ઘસવામાં આવે છે. પણ હવે જે તમને હમણાં કીધું ને કે પ્લાસ્ટિકની ખુરશી પર તમે બેઠા હો, ઊભા થઈ અને ચાલીને કોઈ વસ્તુને પકડો ત્યારે તરત તમને શોટ લાગે છે, કારણ કે તમે પ્લાસ્ટિકની ખુરશી પર બેઠા છો. એટલે જે પ્લાસ્ટિક ઉપર જમા થયેલો વીજભાર છે આપણા શરીરમાં આવે છે અને પરિણામે જ્યારે આપણે કોઈ વસ્તુને અડકીએ છીએ ત્યારે શોટ જેવી ઘટના આપણને લાગે છે. એટલે આમ આવા બધા પદાર્થો કે જેની ઉપર વીજભાર જમા થાય છે, અહીંયા પ્લાસ્ટિકની રિફિલ ઉપર અને પ્લાસ્ટિકના કાંસકા ઉપર વીજભાર જમા થાય છે માટે પ્લાસ્ટિકની રિફિલ અને પ્લાસ્ટિકના કાંસકાને વીજભારિત કે જે પોતે વીજભાર ધારણ કરે છે એનામાં વીજભાર છે માટે આવા પદાર્થોને વીજભારિત પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આગળનો જે ટોપિક છે કે વીજભારિત પદાર્થો પ્રકારો અને તેની આંતરક્રિયા વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે કેટલીક કુદરતી ઘટનાઓ અગાઉના ચેપ્ટરમાં જોઈ હતી, પવન વાવાઝોડું ચક્રવાત વિશે. આ ચેપ્ટરની અંદર આપણે બીજી વીજળી વીજ કુદરતી ઘટના છે વીજળી વિશેની થોડીક માહિતી મેળવી જેને વિશે તમને સમજણ પડી ગઈ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વીજળીના પ્રકારો વિશેની માહિતી, વીજભારના પ્રકારો વિશેની માહિતી અને તેમની વચ્ચે થતી આંતરક્રિયાઓ વિશે વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.